हमारा संवाददाता गौरव पटेल से दारी थी सीधा जुए थे। गौरव जी रीते मतदारों सतत मतदान करवा आवी रह्या छे तो मतदारों शू विचारे छे क्या मुद्दा ने आधारे तेमने मतदान करू ते अंगे वात करीशुं सवार थी ज शांतिपूर्वक मतदान चाली रह्युं छे सीधा मतदारों साथे ज वात करीशुं। दादा धारीमां पेटा चूंटणी आई क्या मुद्दा ने आधारे तमे मतदान कर्युं? અમે આજે મતદાન કરી રહ્યા છીએ સવારમાં 7 વાગ્યાથી અત્યાર સુધીમાં ચાલુ જ છે અને મતદાન કરી છે અમે ભાવથી। કેવી તકલીફ છે ધારી વિસ્તારમાં? અમને કોઈ જાતની તકલીફ છે નહીં કાશે નહીં। કોઈ વિકાસ ના થયો કે વિકાસ બાકી એવું ખરું? વિકાસ થાય છે બધો। યુથ છો કયા મુદ્દાને આધારે મતદાન કર્યું? એક તો આજનો વિકાસ જોઈને અને ઉમેદવાર જોઈને મત આપેલો। શું પ્રાથમિકતાની જરૂર છે ધારીમાં? પ્રાથમિકતાનું અત્યારે બધા જ મુદ્દાઓ એ લોકો કન્સિડર કરે છે પણ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નહીં, બધું જ અહીંયા ચેકિંગ ને બધું સારું ચાલે, સારી વ્યવસ્થા છે। ખેતી કેવી દાદા અહીંયા? ખેતી ખેતી કેવી છે? નાની એવી ખેતી છે બહુ। કયા મુદ્દાને ધ્યાને રાખીને તમે મતદાન કર્યું? મતદાન કરવું એ આપણો અધિકાર છે અને અવશ્ય મતદાન કરવું, ચોક્કસ કરવું જ પડે અને એના આધારે આપણે જે કાંઈ સારા સભ્યો નક્કી કરવાના હોય થાય છે। કોઈ પણ ધારાસભ્ય જ્યારે ચૂંટણીના આવશે તો શું અપેક્ષા છે ધારી માટે, શું થવું જોઈએ? શક્ય એટલો વિકાસ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ, કામકાજ સારા કરે અને ટકાઉ કરે મજબૂત એવી અપેક્ષા છે અમારી। શું તકલીફો છે અત્યારે હાલ ધારીમાં? ધારીમાં તો રસ્તા થોડા ઓલા છે, એ સારા થઈ જાય અને સારા કરે એવી અપેક્ષા રાખીએ છીએ। બીજું કોઈ પાયાની તકલીફો જે ધારીમાં જોવા મળતી હોય એવી? પાયાની તકલીફ તો બીજી તો કાંઈ ગણી શકાય નહીં, શિક્ષણ થોડુંક કથળ્યું છે, શિક્ષણ સારું કરે એમાં ધ્યાન દે તો સારું છે। કયા મુદ્દાને ધ્યાને લીધું તમે આજે મતદાન કર્યું? કારણ કે 8 વર્ષ પહેલાં પણ મતદાન કર્યું હતું, ફરીથી મતદાન કરવાનો મોકો આવ્યો। મતદાન અમે એ માટે કર્યું કે જ્યારે જયભાઈ કોંગ્રેસમાં હતા બરાબર, ત્યારે કોઈ પણ નાના માણસનો કે કોઈ પણ માણસ એની પાસે ગયો હોય તો એણે કોઈ વીક જવાબ આપ્યો નથી અને કોઈનો ફોન ઉપાડ્યો નથી, એવું બન્યું નથી બરાબર, એ માટે અમે મતદાન એને કર્યું છે અને 100%। શું અપેક્ષા યુથની નવા ધારાસભ્ય પાસેથી? જયભાઈ કાકડિયા વિકાસના પંથે ચાલી રહ્યા છે, વિકાસ માટે જ અમે જયભાઈને મત આપ્યું, જયભાઈ વિકાસ માટે મત આપ્યું છે। કયા મુદ્દાને ધ્યાને રાખીને મતદાન કર્યું તમે? અત્યારે ખેતીને લગતા પ્રશ્નોને હિસાબે આપ્યું છે, શિક્ષણને લગતા હિસાબે આપ્યું છે અમે મતદાન અત્યારે, અને અત્યારે જે ધારી બગસરા ખાંભા વિસ્તાર જેમાં અત્યારે રોડ રસ્તાનો જે પરિસ્થિતિ છે એને વિકાસને ધ્યાનમાં આગળ વિકાસ કરે એને ધ્યાનમાં રાખીને અમે વોટિંગ કર્યું છે। યુથની સમસ્યાઓ શું છે? અહીંયા પૂરતી રોજગારીની તકો મળે ખરી? હા, કઈ કઈ તકો રોજગારી માટે? બધા નવયુવાનોને રોજગાર મળે એવી અમે અપેક્ષા રાખશું। કેવી કેવી રોજગારની સ્થિતિ કેવી અહીંયા? રોજગારની સ્થિતિ હીરા ઉદ્યોગ જે છે એ મંદીના આરે ઊભો છે, એટલે એને જો સપોર્ટ કરે સરકાર તો વિશેષ લાભ મળે, અને ખેતીને પણ માનો કે પાક ધિરાણ છે, પાક વીમા છે, વીમા આપે તો લોકોને સગવડતા મળે। ખેડૂતોની સ્થિતિ પ્રમાણમાં સારી નથી અહીંયા? સારી તો છે જ, પણ છતાં માનો કે કુદરત રૂઠે છે ત્યારે લાચાર થઈ જાય છે ખેડૂત। તમે જોયું કે હતા ધારીના મતદારો, જેમનું કહેવું છે કે તેમાં વિકાસના મુદ્દાને ધ્યાને રાખીને મત આપ્યું છે, ભૂતકાળમાં પણ તેમને મતદાન કર્યું હતું અને તેમના જે કેટલાક પાયાના પ્રશ્નો હતા તે હજુ સુધી ઉકળ્યા નથી, ત્યારે ફરી એકવાર મતદાન કરવાનો મોકો મળ્યો છે, તો જે પાયાના પ્રાણ પ્રશ્નો છે ધારીના તેનો ઉકેલ આવે તે જ મુદ્દાને ધ્યાને લઈને મતદારોએ મતદાન કરેલું છે। જોહી તમામ જાણકારી બદલ આભાર ગૌરવ। તો વલસાડની વાત કરીએ, કપરાડાના ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીએ મતદાન કર્યું છે, કાકડકોપર ગામમાં તેમણે મતદાન કર્યું, મતદાન બાદ જીતુ ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, 4 ટર્મથી કોંગ્રેસથી જીતતા આવ્યા છે અને આ સમયે પણ તેઓ ભલે કોઈ પણ પાર્ટીમાંથી હોય પરંતુ પોતાનો દબદબો હજી એટલો જ અસ્તિત્વમાં છે તે પ્રકારની વાત તેમણે તેમના પ્રચાર પ્રસાર દરમિયાન V24 કલાક સાથે કરી હતી। તેમણે આ મતદાન કર્યું ત્યારબાદ તેમણે મીડિયા સામે આંગળી કરી અને બતાવ્યું પણ ખરું કે આખરે તેમણે આ મતદાન કર્યું છે। 9 વાગ્યા ભાજપનો ઉમેદવાર જીતુ ચૌધરીએ મતદાન કરી દીધું છે, આપણે જીતુભાઈ છે વાત કરી દીધું, ભાઈ મતદાન તમે કરી ચૂક્યા છો, ખૂબ સારી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે, શું કહેશો? કપરાડા વિધાનસભા મત વિસ્તારના અને ખાસ કરીને મારું પોતાનું વતન છે કાકડકોપર ગામના મતદારો
અને મતદારો ભાઈઓ બહેનો વડીલો પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વિસ્તારની અંદર અને એમ પણ કપરાડા મારું પોતાનું કાકડકોપર મારું પોતાનું ગામ છે, પોતાના ગામની અંદર 80-90% વોટ અમને મળે છે. ખાસ કરીને મિત્રો બદલાયા છે, કામગીરી બદલાય છે, ભાષણો બદલાયા છે, હવે શું કરવાની? પાર્ટી બદલાય છે, મારા મિત્રો તો ભાજપની અંદર બી એ જ છે ને કોંગ્રેસની અંદર. મને ઘણા બધા કોંગ્રેસના મિત્રો પણ મદદ કરે છે, જે હું કોંગ્રેસમાં હતો મને ભાજપના મિત્રો પણ મદદ કરતો. મારો વ્યક્તિગત જે સંબંધ અને વ્યક્તિગત જે વ્યવહાર છે એના થકી મને બંને પાર્ટીમાંથી વોટ મળે છે. ગઈ વખતની લીડ ખૂબ ઓછી હતી, પાછળી હતી, આ વખતે કયા પ્રકારની અપેક્ષા છે? કારણ કે પાર્ટી એ ખાસી એવી મહેનત તમારી સાથે કરી છે. આ વખતની લીડ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની હાલની સરકાર છે, 2022 સુધી સરકાર તો બદલાવાની નથી. એટલે મતદારો પણ સાના મતદારોને પણ ખબર છે કે ભાઈ આ વિસ્તારની અંદર સરકાર બદલાવાની નથી તો શું કામ આપણો વોટ બગાડીએ. એમના ધર્મપત્ની પણ છે બેન, તમે પણ સવાર સવારમાં મતદાન માટે આવ્યા છો, શું કહેશો? સરસ, સારી રીતે મતદાન થાય, સારી રીતે જીત થાય એ અમારી અપેક્ષા છે. કયો મુદ્દો તમે ધ્યાનમાં રાખ્યો છે? કઈ મુદ્દો તો નથી, પણ સારી રીતે જીતે લીલથી એ અમારી આશા. તેમના ધર્મપતિ જીતુભાઈના અને તેઓ બંને અત્યારે મતદાન કર્યું છે અને જીતુભાઈનો વિજય થાય તેવી શુભકામના પણ જે તેમના મિત્રો છે તે આપી રહ્યા છે. પરંતુ જે પ્રકારે ગઈ વખતની પાતળી લીડ હતી, માત્ર 170 વોટથી જીતુભાઈ ચૌધરી જીત્યા હતા. પાર્ટી બદલાય છે, મતદારોની જે ટ્રેન્ડ છે તે બદલાયો છે, જોવાનું છે કેટલું મતદાન થાય છે અને કેટલી લીડથી જીતુ ચૌધરી આ વિસ્તારથી જીતીને જાય છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, Zee24 કપરાડા. સંવાદદાતા તેજસ મોદીનો અહેવાલ હતો. જીતુ ચૌધરી સાથે તેમણે વાતચીત કરી, સતત અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. વાત હવે લીંબડીની. કોંગ્રેસના ઉમેદવારે ત્યાં પણ મતદાન કર્યું. કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર સાયલા તાલુકાના સેજકપર ગામે તેમણે મતદાન કર્યું છે. સવારે 8:20 સેજકપર મતદાન મથક ખાતે તેઓ મત આપી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. લોકો બહુ જ સમજુ છે, લોકો તમામ પાસા જોઈને મતદાન કરતા હોય છે. ત્યારે ચૂંટણી કેમ્પિયન પૂરો થયો અને બંને પાર્ટી એના મુદ્દા રાખ્યા મૂક્યા છે, પણ લોકો જોવે છે કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ જ વર્ગ ખુશ નથી. તમામ વર્ગ ભારતીય જનતા પાર્ટીના શાસનથી નારાજ છે, પીડાય છે. લોકશાહી જેવું છે નહીં, દિવસે દિવસે સરમુક્તાશાહી જેવું થતું જાય છે, અધિકારી શાસન સ્થપાતું જાય છે. અને આજે આ પરિસ્થિતિમાં ખેડૂતોની દશા પણ દયનીય છે. દિવસે દિવસે ખેડૂતો આત્મહત્યા કરતા જાય છે, મહિલાઓ પણ સુરક્ષિત નથી, યુવાનોને પણ રોજગાર મળતા નથી. ત્યારે આ તમામ મુદ્દા જોઈ અને લીંબડીની જનતા અહીંથી એમના આત્માના અવાજ મુજબ ચોક્કસ મતદાન કરશે અને આ લીંબડીની જનતા હંમેશા કોંગ્રેસ સાથે રહેશે અને આવનારા સમયમાં પણ કોંગ્રેસ સાથે